હેલો ફ્રેન્ડ્સ હું ફરાન કાઝી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ગણિતનો અગત્યનો ટોપિક છે ભણવાના છીએ કારણ કે ઘણા બધા મિત્રો છે એની કમેન્ટ્સ આવે છે કે ભાઈ ગણિતના વિડીયોઝ હમણાંથી તમે નથી મૂકતા તો આજે એક ગણિતનો અગત્યનો ટૉપિક આપણે ભણવાના છીએ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને જે આવડવો એ મહત્ત્વનો નથી પણ ઓછા સમયમાં આવડવો એ મહત્ત્વનું છે કારણ કે આ ટોપિક છે એ એવો છે કે તમે એકથી બે સેકન્ડમાં પણ આનો જવાબ લાવી શકો અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે આ પ્રશ્ન આની અંદર શું હોય છે તો કે કોઈ પણ જગ્યાએ અમુક જાનવરો હોય છે જેની અંદર બે પ્રકારના મુખ્યત્વે જાનવર હોય છે એક ચાર પગવાળા હોય છે અને બીજા બે પગવાળા જાનવર હોય છે તો એના કુલ માથા અને પગ આપણને આપી દેવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે એમાંથી ચાર પગવાળા જાનવર કેટલા હશે અથવા તો બે પગવાળા જાનવર કેટલા હશે આ પ્રકારના પ્રશ્ન છે એ આની અંદરથી વારંવાર પૂછાય છે બરાબર એટલે આનું નામ આપણે એવું આપ્યું છે માથા અને પગ આધારિત દાખલા બરાબર જેની અંદર માથા અને પગની વાત કરવામાં હંમેશા આવે છે બરાબર તો સૌથી પહેલાં તો આ પ્રશ્ન સોલ્વ કરવો કોઈ મહત્ત્વનું નથી અથવા તો એ કોઈ અઘરું નથી પણ એને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને ઝડપથી એનો જવાબ દેતા આવડશે કે આની અંદર સૌથી પહેલાં તો કઈ રીતે પ્રશ્ન હોય અને એને કઈ રીતે સોલ્વ કરી શકાય હવે આ પ્રકારના જે પ્રશ્ન છે એની અંદર મેથડ એવી છે કે સપોઝ આ દાખલાની અંદર આપણે રકમ વાંચીએ તો એક તબેલામાં અમુક ભેંસ અને અમુક મરઘીઓ છે બરાબર પછી બંનેના કુલ માથા આપ્યા છે પચાસ અને કુલ પગ આપ્યા છે એકસો સાહીઠ તો એની સામાન્ય ચર્ચા જો આપણે કરીએ જે આપણને બધાને ખબર જ હોય કે ભાઈ મરઘી હોય કે ભેંસ હોય કોઈ પણ હોય એના માથા હોય એ કેટલા હોય તો કે દરેક મરઘી કે ભેંસને એક જ માથું હોય બરાબર ડિફરન્સ ક્યાં આવશે પગમાં આવશે માથું તો બધાને સરખું જ હશે બરાબર એટલે પચાસ માથા છે એનો મતલબ એમ કે પચાસ જાનવર અહીંયા કુલ છે બરાબર ધારો કે આપણે એક્સ મરઘીને ધારીએ ધારો કે એક્સ મરઘીને ધારીએ તો વાય ભેંસને ધારીએ તો બંનેના એક એક માથા એટલે કે એક્સ હોતા વાય બરાબર પચાસ એક સમીકરણ આવું બને બીજું સમીકરણ કેવું બનશે તો કે કુલ પગ હવે મરઘી એક્સ છે હવે દસ મરઘી હોય તો એના વીસ પગ હોય એટલે કે જેટલી મરઘી હશે એના કરતાં ડબલ પગ હશે એટલે કે ટુ એક્સ અને જેટલી ભેંસ હશે એની કરતાં ચાર ગણા પગ હશે એટલે કે ચાર વાય બંનેનો સરવાળો કેટલો આપ્યો છે અહીંયા એકસો ને સાઠ આ પ્રકારની માહિતી આપેલી છે ત્યારબાદ આ સમીકરણનો ઉકેલ મેળવો તો આનો જવાબ તમે મેળવી શકો એની ઉપરથી એક્સ પણ મળે વાય પણ મળે બરાબર પણ આ પ્રોસેસ બહુ લેન્ધી છે આટલો બધો સમય આપણી પાસે પરીક્ષામાં હોય નહીં તો આ પ્રશ્નને ટૂંકમાં પૂરો કરવો હોય ટૂંકમાં ઉકેલવો હોય તો કઈ રીતે ઉકેલી શકાય એની વાત હવે આપણે કરીએ તો સૌ પ્રથમ તમારે જોવાનું છે પગ કેટલા આપ્યા છે બરાબર પગ આપ્યા છે એકસો બરાબર પગ કેટલા આપ્યા છે એકસો ને સાઠ જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો જેટલા પણ પગ આપવામાં આવે એને અડધા કરી દો એટલે કે એકસો સાહીઠના અડધા એંસી અને એમાંથી માથા બાદ કરી દો એંસીમાંથી પચાસ જાય એટલે કેટલા વધે તો કે ત્રીસ તો આજે મળશે એ શું મળ્યું તો કે ચાર પગવાળા જાનવરની સંખ્યા મળશે હંમેશા આજે મળશે એ ચાર પગવાળા જાનવરની સંખ્યા મળશે જો ફરી વખત રિપીટ કરું છું જે કાંઈ પગ આપે એને બે વડે ભાગી નાખો એકસો સાહીઠને ભાગ્યા બે એટલે એંસી એમાંથી માથા બાદ કરી દો એંસીમાંથી પચાસ જાય એટલે ત્રીસ આ શું મળશે ચાર પગવાળા જાનવરની સંખ્યા એટલે કે અહીંયા ભેંસ છે બરાબર તો ભેંસ છે ટોટલ પચાસ છે તો બાકીની વીસ છે એ શું હશે મરઘી હશે તો ત્રીસ ભેંસ હોય તો વીસ શું હશે મરઘી હશે બરાબર તો આ રીતે તમે સરળતાથી આનો આન્સર બે થી ત્રણ સેકન્ડમાં મેળવી શકો છો શું કરવાનું છે તો કે પગ ભાગ્યા બે માઇનસ માથા એટલે સીધા ચાર પગવાળા મળી જશે ચાર પગવાળો જાનવર મળી જાય એની ઉપરથી બે પગવાળો તો પછી ઇઝીલી મળી જ જવાનું છે બરાબર તો આ પ્રમાણે તમે સરળતાથી આ આ પ્રકારના પ્રશ્ન છે એનો ઉકેલ મેળવી શકો છો હજી એક બે પ્રશ્ન જોઈએ અને પછી એક બે પ્રશ્ન છે એ તમને પ્રેક્ટિસ માટે આપવું જેનાથી આ વધુ સરળ બને અને બીજી એક વાત કરવાની કે આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન ગુરુ બરાબર અહીંયા તમને જે કાંઈ મટિરિયલ્સ છે એ અમારી રીતે અને અમારી જેટલી લિંક્સ છે જે વિડિયો અમે મૂકીએ છીએ બરાબર કોઈ પણ વિડીયો મિસ ન થાય તો એના માટે આ ટેલિગ્રામ ચેનલ બનાવી છે ત્યાં દરેક કન્ટેન્ટ જે અમે અપલોડ કરશું અને ટ્રાય કરશું કે તમારા સુધી પહોંચે તો નેક્સ્ટ જોઈએ એક તળાવમાં અમુક કાચબા અને અમુક બતક છે અમુક કાચબા છે અમુક બતક છે કુલ માથા કેટલા છે તો કે સિત્તેર અને કુલ પગ છે એકસો સિત્તેર તો મેં જણાવ્યું એમ કે પગને બે વડે ભાગી દો એટલે એકસો સિત્તેરના અડધા કરો એટલે પંચ્યાસી એમાંથી માથા બાદ કરી દો એટલે કે સિત્તેર બાદ કરો પંચ્યાસીમાંથી સિત્તેર જાય તો કેટલા વધે પંદર તો એ શું મળશે ચાર પગવાળા પ્રાણીની સંખ્યા હવે અહીંયા કાચબાને ચાર પગ છે અને બતકને બે પગ છે બરાબર તો ચાર પગવાળા એટલે કે કાચબા કેટલા મળશે પંદર હવે સિત્તેરમાંથી પંદર જાય તો બતક કેટલા વધે પંચાવન બરાબર ખૂબ જ સહેલું છે પગને બે વડે ભાગી અને માથા બાદ કરો એટલે ચાર પગવાળા જાનવર મળે ચાર પગવાળા જાનવર મળે પછી બે પગવાળા જાનવર જોડ ગોતું એ કાંઈ અઘરું નથી બરાબર તો આ પ્રકારે તમે માથા અને પગવાળા દાખલા છે એ સરળતાથી શીખી શકો છો હજી એક બે એક્ઝામ્પલ છે એ તમને પ્રેક્ટિસ માટે આપું છું એના જવાબ છે એ તમે લોકો કમેન્ટ સેક્શનમાં તમારી રીતે લખજો આ બે પ્રશ્ન છે એના આન્સર છે એ તમારે લોકોએ લખવાના છે બરાબર રકમ વાંચી દઉં છું તમારા માટે એકવાર કે એક તબેલામાં એંસી ગાયો અને માણસો છે એટલે કુલ ગાયો અને માણસોનું ટોટલ એંસી છે એવું સમજજો બરાબર ટોટલ એસી છે ગાય અને માણસ બંનેનો ટોટલ છે ગાય છે જે ચાર પગવાળું જાનવર છે અને માણસ છે એ બે પગવાળું સામાજિક જાનવર છે બરાબર તો તેઓના કુલ પગ છે એ બસો છે અને કુલ માથા તો અહીંયા એસી જ છે બરાબર તો એમાંથી ગાયો કેટલી હશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે પૂછવામાં આવ્યું છે બીજો પ્રશ્ન એક ખેતરમાં અમુક બળદ અને અમુક મરઘીઓ છે કુલ માથા એકસો ચાલીસ અને પગ છે ત્રણસો સાહીઠ તો બળદ કેટલા અને મરઘી કેટલી બરાબર તો આ પ્રકારે જે પ્રશ્ન છે માથા અને પગવાળા જો પૂછાય તો સરળતાથી તમે અટેમ કરી શકો એ ખૂબ જ સારી વાત કહેવાય એને કરી પણ શકાય એવા દાખલા છે બરાબર અને બને ત્યાં સુધી જે કાંઈ ટોપિક તમને શીખવા માંગતા હોય તો તો તમે શીખવાની ઈચ્છા ધરાવતા હોય તો તમને ટફ લાગતા હોય તો એ ટોપિક છે એ કમેન્ટ સેક્શનમાં લખો જેથી હવેથી એના ઉપર આપણે વિડીયો બનાવી અને એની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય બરાબર અને તમે જે કમેન્ટ્સ લખો છો સારી કે ખરાબ એ અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે એના ઉપરથી જ અમારું આગળનું કામ છે અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ બરાબર તો તમે આ વિડીયોઝ જોતા રહો અને શીખતા રહો અને ટૂંક સમયમાં ઘણી બધી ભરતીઓ આવવાની છે એ દરેક ભરતીમાં ગણિત વિષય છે અને બીજા વિષયો પણ છે ગણિત છે એની અંદર અમે પૂરેપૂરો પ્રયાસ કરશું કે તમને સારામાં સારું કન્ટેન્ટ અહીંયા આપી શકીએ અને એના સિવાય બીજા વિષયના પણ આપણે ધીમે ધીમે વિડીયોઝ મૂકીએ છીએ અને હજી પણ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી આપણે વધારશું થેન્ક યુ